સંજુ દીકરા લે, તારે તો બધું કામ થઈ ગયું લાગે. હા ઓ બધું કામ થઈ ગયું. સંજુ દીકરા મારે તારું કામ પડ્યું છે. ચા મેં કોણ, પણ ઘરમાં ખાંડ હતી નહીં, મને ખબર રહી નહીં, નકર તું કાલ ખાંડ ન લઈ આવું. દેન દીકરા ખાંડ તો મારે ચા ભેગી હું થાવ. અરે માસી, તમારે હે ને ગમે એ વસ્તુ ઘટતી હોય ને અહીંયાથી માંગી જવાની કઈ હિચકીતા જ નહીં રાખવાનું. એટલે તો હું આવું છું. તું મારી દીકરી જેવી જ છો, મારી ખુશીની હાઈમી જ છો. અને હમણાં જાગશે ને મારી ખુશી એટલે સીધું એને ચા ભાખરી જોશે. અલે ખાંડ લેતી આવીને. દીકરા તારા બાપુજી ક્યાં ગયા? અરે મારા બાપુજી તો બજારમાં ગયા છે, કઈ કામ હતું ને એટલે. એમ હારું હારું લેતી જા. હા જો તો ખરી. સંજુ બટા આવો, સંગુ બેન આવો આવો. હા બેહો બેહો. ના 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 ના, હું જોતી હતી, મેં કીધું કેવું લાગે. ના તમે બેહો તમે. સંજુ બટા. તમને તો ખબર છે ને અત્યારે જમાનો કેવો ખરાબ છે, અને કોક ને ખબર પડી ગઈ અને કોક ને બાયસ પડી જાય એટલે નો ખાવાની થઈ જાય. બેટા સંજુ તને ન ખબર પડે, પૈસા તો ઘરમાં હોવા જોઈ. પૈસા તો કયા જરૂર પડે, કઈ નક્કી થોડું હોય નહી મનસુખભાઈ? સાચી વાત છે સંગુબેન, પૈસા તો હોવા જોઈ. પૈસા તો હોવા જોઈ. ઓ બેટા ચા પાણી બને. હા હું આ મુક્તી આવું. હા તો હાલો મનસુખભાઈ હું જાઉં. ઓ ના કે બેવો ને ચા પાણી બનાવે. હું ચા બનાવું છું, જો હું ખાંડ લેવા આવી હતી. આવજો હાલો. હા ખાંડ ના લાલા પડી ગયા છે અને પૈસા ના ફાફા થઈ ગયા છે. તારા ચા ખાવું પીવું આરું આરું બધું જોઈશી. આટલા પૈસા લઈને આવ્યો હું ખાંડ લેવા ગઈ અને સંજુ કામ કરતી હતી, એના બાપે લઈને ખિસ્સામાંથી આટલા પૈસા કાઢ્યા. હું તો જોઈ રહી. કેટલા પૈસા આવશે બેંક માં, તે કેટલા પૈસા નું બંડલ લઈને આવ્યો ડોહો બોલ. મમ્મી આ વાત સાંભળીને મને તો બહુ મજા આવી ગઈ. તું કઈ કઈ ને મને એ પૈસા જોઈશે ને. હા હું કરું પણ મારે. તું મારી મમ્મી છો, તું બધુંય કરી હાંકો મમ્મી. ઈ તો વાત સાચી છે, તુંય નાની ગુંડી હું મોટી ગુંડી. એક કામ કરી તો. શું? સંજુડી તારી બેનપણી છે. પાકા પાકી બેનપણી. તું એની આગળ ફોલ આવીને વાત કાઢ કે પૈસા કેમ મૂકે છે અને કેટલા એની પાસે પૈસા છે. તું એને પૂછ ક્યાં મૂકે છે ક્યાં નહીં, એવું બધું તું ફોલ આવીને પૂછી લેજે. પછી તું એ મને વાત કરજે, હું પછી ખાંડ ને મીઠું લેવાના બાને હાથ થા. ઈ બહુ સારો આઈડિયા છે મમ્મી. કાંઈક તો કરવું પડશે ને, તારા બાપા એમ છે કાંઈ કામ માં તો જતો નથી, બધી આપણે જ બધું કરવું પડશે. હવે આપણે કાંઈ જેવું તેવું તો હાલતું નથી. એ તો રહી હાવ બોડી, એને તો હું યુ પટાવી લઈશ યુ. હા એ ચૂટક્યો માં હાય મમ્મી હતા હે હતા રે. તું જા. અરે 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 અરે, આમ જો તો ખરી મારા બગીચાની હાલત કેવી થઈ ગઈ છે. જ્યાં હોય ત્યાં કચરો જ છે અને મારા ઝાડવા તો કેવા થઈ ગયા છે. હાવ મારે બગીચાની સફાઈ તો કરવી પડશે. ઓ સંજુ કેમ છો?
તમારે આવડી મોટી મિલકત ને કેટલા બધા કામ હશે ને? હા ઓ કામ તો હોય જ ને. અને સંજુડી તું તો મને જીવ કરતાય વધારે વાલી છો. મારી બેન કરતાય તને વધારે હાચવી છે. મારો તાર સિવાય આ દુનિયામાં સેજ કોણ? એક મારી પ્યારી માં અને એક તું. બીજું તો કોણ છે મારી બેન તારી સિવાય? એલી તું ઓછું લગાડ માં, હું તારી બેન જ છું ને. હા તો તું મારી બેન જ છો. બેન પણી નહીં, મેં તને બેન જેવી રાખી છે. હા એલી કેમ છે સંજુ, હારું તને? ખુશી આવી ગઈ. પછી મેં કીધું ઘડી બેહી જાવ. મારે તો 10 વખત વિચાર કરવો પડે મારી જી લેવું હોય ને ત્યારે. અને તમારે ગમે ત્યારે જી લેવું હોય લઈ જ લેવાનું નહીં. અમે તો કેટલા ગરીબ છીએ, તમે તો અમીર છો નહીં? એલી એવું ન રાખવાનું હોય. તારે કાંઈ પણ લેવું હોય ને તો તું મને આવીને કહીજે, હું મારા બાપુજીને કહીશ અને બાર બાપુજી તને બધું લઈ આવી દે. હો હે હાચી વાત છે. હવે ઈ તો એના મમ્મીને જ કહેવાનું હોય ને. તારે જ લેવું હોય તાર મમ્મીને કહેવાનું હોય, એના બાપુજી થોડું લઈ દે કઈ તને. હા હાચી વાત છે. સંજુ અમારે તો ઘર આઈ ભાડે છે, ભાડે. તમારે તો આ મકાન ઘરનું હોય છે ને? હા હો અમારે તો ઘરનું છે. તમારે તો કેટલા બધા પૈસા આવતા છે, તમે રાખો છો ક્યાં? હે એલી તો છે ને, રેવા દે સંજુ. આવું બધું આપણા ઘરની વાતો બીજા નો કહેવાની હોય. એલી એના મમ્મીએ તો છે ને મને દીકરીની જેમ રાખી છે એલી. અને અમે તો બધા એક જ છીએ, અમે ઘરના જેમ છીએ, અમે પાડોશી છીએ ને એટલે. ઈ બધું બરાબર સંજુ, પણ આવી પૈસા જેવી બાબતે કોઈના ઉપર વિશ્વાસ ન કરો. હા હમણે થોડાક દી પહેલાની જ વાત છે, અમારા બાજુના જી નોરિયા, એમને ત્યાં કણે છે ને પૈસા હારું થઈને એકનું તો મર્ડર કરી નાખ્યું. એટલે આ બાબતે તો કોઈનો વિશ્વાસ ન કરાય, પછી ઘરના ઓક બહારના. એવું કાઈ ન હોય, આ તો અમાર હાવ ઘરના છે, નજીકના છે. હાવ આ તો મારી બેન જેવી છે નહીં સંજુ? હા ઓ ખુશી. અને અમે છે ને બધા પૈસા કબાટમાં રાખી છી. હે અને આ તમારું ઘર રહ્યું એ કોના નામે છે? એ મારા બાપુજી નામે છે. અચ્છા મનસુખ કાકા ના નામે છે. હા એ તો ઘર ધણી ના નામે જ હોય ને. અને એનું તારે શું કામ છે? અને સંજુ તું છે ને બહુ ભોળી છો. હું તને એક વાત કહું ને તો આને છે ને હવે તું આવી વાતો ન કરતી. આ એને નહીં, તારે અમને આવી વાતો નહીં કરવાની. કોઈ યાર આવું બધું થોડી શેર કરાય કઈ. જોતો સંજુ આ તો લેરો કવિન બોલવા જ બન્યું છે જેમ આવે ને એમ. અય તમાર બેને છે ને આવી પંચાયત કરવાની જરૂર નથી હો. અમે હું જાણું જ છું મારે શું કેવું અને શું નહીં. આ તો હારું તારે જી કેવું હોય કેવા મે. હા આ તો અમને છે ને અમને તારું પેટમાં ભરતું તું ને એટલે, કેમ કે તું ભોળી છો અને આવા હોય ને તને છેતરી જાય. હવે તારે તો સમજવું નથી તો અમે જઈ આવીશું. પણ સંજુ તને આ અમારા શબ્દ એક દિવસ જરૂર યાદ આવશે. આ તો જો થોડ્યું આવ્યું છે સલા દેવા કઈ. ખુશી છે ને એ તારે એની વાતો નું કઈ ખોટું નહીં લગાડવાનું હો. હા હા હું એન જેવી થોડી શું કઈ. હા તો આયલા વે હું બગીચાની સફાઈ કર નાખું બધી. હાય હું આય તન કરાવ, હું કાઈ એમ જેવી નથી મેલ ખખેરી નઈ જાવ. સાજન મને તો છે ને ખુશીનો હાવ ભાવ બદલાઈ ગયો ને એવું લાગે છે. એના રિએક્શન જ કઈક અલગ આવતા હતા. હવે કોકના ઘરની વાતો જાણીને આપણે શું કરવું હોય તો પૂછા પૂછ. પૈસા ક્યાં રાખસ ને આ ને તે ને તિજોરીની ચાવી ક્યાં છે, તિજોરી ક્યાં છે, ઈ ક્યાં પૂછવાનું આપણે આવે છે. હવે ગામની પંચાયત જ આપણે ન કરવાની હોય, પણ આ સંજોડી રહી ને ઈ ડોબી છે એક નંબર ની. આપણે તો સાચું કીધું તો એને માનવું છે ક્યાં આપણું? મને બહુ દાય ચડ્યો, હવે તું એને ઘરે ન જવાની. મને તો ખુશી ઉપર શક થાય છે, આવું થોડી કઈ સારું લાગે. સાચું તમે સા બધાને કડવું જ લાગે છે. હા મમ્મી મમ્મી મને બધી ખબર પડી ગઈ. હું કીધું સંજોડીએ.
એ છોકરી શું જોયું તે? મેં બધું જોઈ લીધું છે અને હું સંજોડીને બધું કહી દઈશ કે મનસુ કાકાને મારી નાખ્યા અને બધે ઘરેણાના પૈસા લૂંટી લીધા. તું મારી વાત સાંભળ, મારે મજબૂરી છે એટલે મારે આ કરવું પડ્યું છે. મારે કાઈ ન થા પડું અને મને ખબર પડી ગઈ તમે ઓલી ખુશીના જ મમ્મી છો ને, તેથી ખુશી જ બધી સંજુ પાસે વાતો પટાવતી હતી. ઘરેણા ક્યાં છે, પૈસા ક્યાં છે, હું બધું કહી દઈશ. હું પોલીસને કહી દઈશ, બધું કહી દઈશ. તું હા, હું બધું કહી દઈશ. મને મારતા નહીં, મને મારતા નહીં, હું નહીં કહું.